કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 9નું પ્રકરણ 8 છે કે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો. અગાઉ આપણે બે વિડીયોઝમાં જે તે મુદ્દાઓ જે છે એમની ચર્ચા કરેલી હતી. આજે આપણે આ પાઠનો છેલ્લો વિડીયો જે છે એ છેલ્લા વિડીયોમાં ખાસ કરીને જે લક્ષણો હતા, 14 લક્ષણો હતા, એમાં આપણે 8 લક્ષણોનો અભ્યાસ જે છે અગાઉના વિડીયોઝમાં કરેલા હતા. આજે આપણે 9 થી 14 લક્ષણો જે છે એ લક્ષણો આપણે લક્ષણોનો જે છે અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું. સૌથી ત્યાર પછી 9 નંબરનું લક્ષણ જે છે એ શું કહે છે? તો કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આ અંગે આપણે અગાઉ ચર્ચા, મેં તમને અગાઉ કીધું હતું કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, અગાઉ આપણે ચર્ચા આ બાબતમાં કરેલી હતી કે ભાઈ અત્યારે આપણે 18 વર્ષથી ઉપરની ઉંમર ન હોઈએ તો આપણે મત આપી શકીએ છીએ. ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકો જે છે કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ વગર પુખ્ત રીતે દરેક નાગરિક છે સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. મેં તમને ત્યારે કીધું હતું કે જ્યારે આપણું બંધારણ ઘડ્યું, સંમતિ મળી, એ સમયે આપણો કહેવાય ને કે પુખ્ત વય મતાધિકાર જે છે 21 વર્ષનો હતો, બરાબર. પણ 61માં બંધારણીય સુધારા અંતર્ગત પુખ્ત વય મતાધિકાર જે છે એ 18 વર્ષનો કરવામાં આવ્યો છે. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ જે છે એ મત આપી શકે છે, પણ સાથે સાથે કન્ડિશન એપ્લાય શું? તો કે એ વ્યક્તિનું નામ જે છે આપણી મતદાર યાદીમાં હોવું જોઈએ. તમારી પાસે ઇલેક્શન કાર્ડ હોવું જોઈએ. ખાલી 18 વર્ષથી ઉપરના તમે થઈ જાઓ તો તમે ગમે ત્યાં જઈ અને મત આપી શકો નહીં, પણ તમારી પાસે ઇલેક્શન કાર્ડ હોવું જોઈએ તો ને માત્ર તો જ તમે મત આપી શકો છો. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે, બરાબર. તમારી પાસે મતદાર યાદીમાં તમારું નામ હોય તો તમે કોઈ પણ વ્યક્તિને, બરાબર કહેવાય ને કે જે વ્યક્તિ ઉમેદવારી તરીકે ઊભા છે એ વ્યક્તિને તમે તમારી રીતે ચૂંટી શકો છો. એવું કોઈ પ્રોપર કહેવાનું નથી આવતું કે ભાઈ આ વ્યક્તિને તમારે વોટ આપવો. તમે તમારી રીતે, બરાબર, તમને એવું લાગે કે નહીં આ વ્યક્તિએ કાર્ય સારું કર્યું છે અથવા તો ભવિષ્યમાં જો આપણે આ વ્યક્તિને એ પ્રોપર જગ્યાએ બેસાડશું તો એ દેશ માટે સારું કામ કરશે, તો એવી કોઈ પણ વ્યક્તિને તમે મત આપી શકો છો. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, બરાબર. આ બધી બાબતો જો ખાસ કરીને પુખ્ત વય મતાધિકારની એજ છે થોડીક ઓછી શું કામ કરવામાં આવી? તો કે એના કારણે જે યુવાનો છે, ખાસ કરીને આપણે યુવાનો, આપણે એજ્યુકેશન ડ્યુરિંગ એજ્યુકેશન આપણને ખબર પડે કે કઈ કઈ વસ્તુઓ કઈ રીતે આવે, તો આપણને બધી વસ્તુઓ ખબર પડે કે ભાઈ ચાલો આ વ્યક્તિ જે છે ને આવા કામ કરી રહ્યા છે, આ વ્યક્તિ જે છે ને આવા સારા કામ કરી રહ્યા, તો એ પ્રમાણે આપણે એને ચૂંટી શકીએ છીએ અને આપણે એને ઇલેક્ટ કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ જે છે ખૂબ મહત્ત્વની ધરાવે છે કે ભાઈ આપણું ભારતનું કહેવાય ને કે ભારતનું ભવિષ્ય જે છે યુવાનોના હાથમાં છે એવું કહેવામાં આવે છે. કારણ કે આપણે યુવાનો જે છે તો ખાસ કરીને કામ કરવાનો જોશ આપણામાં વધારે હોય, બરાબર. આપણને નવું નવું જાણવાની, આપણામાં નોલેજનું પ્રમાણ પણ વધારે હોય છે. આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે, બરાબર. ખાસ કરીને આ કહેવાય ને લોકશાહીની પરિપક્વતા અને એની સફળતાની નિશાની છે. કારણ કે આપણું જે સંચાલન જે છે એ હવે ધીમે ધીમે યુવાનોના હાથમાં સોંપવા માંડ્યું છે કે આપણને ખબર પડે કે ભાઈ ચાલો આ વ્યક્તિ જે છે પ્રોપર છે, બરાબર. આપણને દરેક વસ્તુઓનું જ્ઞાન હોય છે. ત્યાર પછીનું લક્ષણ જે છે એ છે ધર્મનિરપેક્ષતા, અથવા તો બીજા શબ્દમાં એને કહેવાય બિનસાંપ્રદાયિકતા. ભારતીય બંધારણમાં સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરનો સ્વીકાર કરેલો છે. આપણા ભારતનો કહેવાય ને કે આપણા ભારત છે એ બિનસાંપ્રદાયિક છે, સર્વ ધર્મ સમભાવ. આપણે 28 રાજ્યોમાં, બરાબર, કોઈ પણ વ્યક્તિ જે છે એ રહી શકે છે. કોઈ પણ ધર્મનું વ્યક્તિ જે છે એ ધર્મનો વ્યક્તિ જે છે એ રહી શકે છે. ગુજરાતમાં ખાલી ગુજરાતીઓ જ રહેવું જરૂરી નથી. તો આવી રીતે આપણો ભારત દેશ છે એ સર્વ ધર્મ સમભાવની દ્રષ્ટિએ કહેવાય ને વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓને માપે છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં, રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નહીં, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણું ગુજરાત છે તો ગુજરાતમાં ખાલી ગુજરાતીઓ જ રહીએ એવું ક્યાંય છે નહીં. તમિલનાડુ છે તો તમિલનાડુમાં એ લોકો જ રહીએ, એ ટૂંકમાં એ જ કહેવાય ને ધર્મના લોકો રહીએ એવું ક્યાંય જ નથી.
આપણા આખા ભારતમાં બરાબર આપણો ભારતીય જે છે ક્યાંય પણ જઈને વસવાટ કરી શકે છે. એના માટેના કોઈ પણ કહેવાય ને બાંધછોડ હોતી નથી, કોઈ પણ રિસ્ટ્રિક્શન જે છે એ હોતું નથી. રાજ્ય તટસ્થ છે, ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતો પર છે. બરાબર, કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોનો સમાવેશ જે છે આપણા ભારતીય બંધારણમાં કરવામાં જ આવ્યો નથી. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. આપણા ભારત આપણા ગુજરાતમાં કોઈ પણ ધર્મનો વ્યક્તિ રહેતો હોય પણ એના પ્રત્યે આપણે પક્ષપાત રાખતા નથી. ધર્મના અનુયાયીઓ પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપણા ભારતના બંધારણમાં આપેલી છે. કોઈ પણ ધર્મના અનુયાયીઓ હોય બરાબર પોતાના ધર્મને લગતું જે કાંઈ પણ છે બરાબર એ જ્ઞાન પ્રચાર અને પ્રસાર કરવાનું હોય તો એ આપ કરી શકે છે. બંધારણમાં એના માટેની કોઈ રિસ્ટ્રિક્શનની જોગવાઈ છે નહીં. જોકે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવેલી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈના માર્ગદર્શન સિદ્ધાંતોમાં સમાવી આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. હા, પણ ઘણા બધા એવા છે કે જે લઘુમતીઓ છે જે કહેવાય ને કે જે ધર્મના લોકો જે છે જે કોમના લોકો જે છે એની સંખ્યા બહુ ઓછી છે, તો એના ઉત્કર્ષ માટેના કાર્યો જે છે એ કાર્યોનું જે કંઈ પણ જોગવાઈઓ જે છે જોગવાઈઓ આપણા બંધારણમાં કરવામાં આવેલી છે. ત્યાર પછી જે છે એ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને જે કામ કે વહીવટ કરે છે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવેલી છે. બરાબર, આપણા કેન્દ્ર કક્ષાએ આપણને ખબર છે સુપ્રીમ કોર્ટ બરાબર, અને જે તે રાજ્ય કક્ષાએ જે વડી અદાલતો જે છે તો એ અદાલતોને શું કામ સોંપવામાં આવ્યું, તો કે ભાઈ કેન્દ્ર કક્ષાએ જે કંઈ પણ કાર્ય થાય છે બરાબર થાય છે એની ચકાસણી કરવાનું કામ કોણ કરે, સુપ્રીમ કોર્ટ. પછી તો કે રાજ્યમાં જે કંઈ પણ કામ થાય છે જે કંઈ પણ કહેવાય ને કે જોગવાઈઓ જે છે જોગવાઈઓ અનુરૂપ થાય છે કે નહીં કામ એ જોવાની જવાબદારી કોની હોય છે, વડી અદાલતની હોય છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદમાં જે કંઈ પણ સત્તાઓ જે છે બરાબર, સંસદમાં કોઈ પણ ખરડો જે છે પસાર થાય બરાબર, આપણે ધારાસભા કારોબારીને ન્યાયતંત્ર ત્રણ વસ્તુ જોઈતી કે ધારાસભા શું કરે તો કે કાયદો ઘડે, કારોબારી શું કરે તો કે એનો અમલ કરાવડાવે, અને ન્યાયતંત્ર શું કરે તો કે જે વ્યક્તિ એનો અમલ નથી કરતું એ વ્યક્તિને દંડ કે સજાની જોગવાઈ કરવામાં આવે છે. તો અહીંયા સંસદમાં જે કંઈ પણ કાયદો ઘડો એ પ્રમાણેનું કામ થાય છે કે નહીં એ જોવાની સત્તા કોની હોય છે, તો કે જે તે અદાલતોની હોય છે. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકુમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને સોંપવામાં આવેલી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારા કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી તો તે અદાલત જે છે એ ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ કરી શકે છે. બરાબર, કોઈ પણ આપણને ખબર છે કે આપણું ભારત દેશનું બંધારણ જે છે કેવું છે, તો કે આપણું બંધારણ જડ નથી બરાબર, એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો સમયાંતરે જે કંઈ પણ ફેરફારો થયા છે એ ફેરફારો એ જે તે જોગવાઈને અનુરૂપ હોવા જોઈએ, એ જોગવાઈને સિવાયના જે કંઈ સુધારાઓ જે છે એ હોવા જોઈએ નહીં. જો આ અદાલતોને એવું લાગે કે આ જે કંઈ પણ જોગવાઈઓ જે છે એ જોગવાઈ એને અનુરૂપ નથી તો એને ગેરબંધારણીય ઠેરવી અને રદબાતલ એટલે કે જોગવાઈઓ જે છે એને દૂર કરી શકે છે. તો આપણી અદાલતો પાસે આટલી બધી રાઇટ્સ છે બરાબર, આટલી બધી સત્તાઓ છે. ત્યાર પછી જે છે એ છે મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. બરાબર, આપણો ભારતના નાગરિકો જે છે એ પોતાની રીતે વસવાટ કરી શકે, પોતાની રીતે ગમે ત્યાં જઈ શકે, એ માટેના જે કંઈ પણ જે છે જોગવાઈઓ જે છે એ મૂળભૂત હકો તરીકે આપણને આપવામાં આવેલી છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક જે છે એ આપણા બંધારણમાં આપવામાં આવેલો છે. બરાબર, એક તો બંધારણીય ઇલાજોનો હક,
આપણા બંધારણમાં આપણે જે કંઈ પણ સમયાંતરે જે કંઈ પણ જરૂરિયાતો જે છે બરાબર એ અંતર્ગત આપણે ફેરફાર કરી શકીએ છીએ. અને બંધારણીય ઈલાજોનો હક જે છે એને બંધારણનો આત્મા જે છે કોને કીધો છે આપતો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજોના હકને બંધારણનો આત્મા કીધેલો છે. અને સાથે સાથે કે કોઈ પણ બાળક જે છે બરાબર એને 6-14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એની જોગવાઈઓ પણ આપણા બંધારણમાં કરેલી છે. અત્યારે તમને ખબર છે RTE છે, રાઇટ ટુ એજ્યુકેશન, એ અંતર્ગત શું છે તો કે ઘણા બધા કહેવાય ને પેરેન્ટ્સ એવા પણ છે કે જે પોતાના બાળકોને પ્રોપર એજ્યુકેશન આપી શકે એમ નથી. તો આ માટે શું કર્યું છે તો કે સરકારે RTE લાવી દઉં, જેના પરિણામે શું થાય તો કે RTE અંતર્ગત કોઈ પણ બાળકને કોઈ પણ સ્કૂલમાં બરાબર જે RTE અંતર્ગત સ્કૂલો હોય એમાં એ બાળકને 1st થી 8 સ્ટાન્ડર્ડ સુધી એને મફત શિક્ષણ આપવામાં છે, એના પાસેથી કોઈ જ ફી વસૂલવામાં આવતી નથી. અને જે કાંઈ પણ ચોપડા અને એની કાંઈ પણ જરૂરિયાતો જે છે એ પણ એને પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી એ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યોએ કરવાનો હોય છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય વ્યવસ્થામાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે માર્ગદર્શન આપે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે જે તે રાજ્યને અનુરૂપ જે કાંઈ પણ સુધારાઓ જે છે એ સુધારાઓ કરવામાં આવ્યા છે તો એના મુજબ એ માર્ગદર્શન આપવામાં આવે છે. કારણ કે બધા રાજ્યમાં એકસરખી પરિસ્થિતિ હોતી નથી તો એને અનુરૂપ જે કાંઈ પણ કાયદોને એવું ઘડવાનું હોય એના બાબતની બાબતની જોગવાઈઓ શેમાં આવેલી છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. તેથી પણ તે સિદ્ધાંત છે એ માર્ગદર્શક સિદ્ધાંત કહેવાય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે એને બીજા શબ્દમાં શું કહેવાય છે તો કે માર્ગદર્શક સિદ્ધાંત કહેવામાં આવે છે. અને ત્યાર પછીનું એટલે કે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે ઘણા બધા એવા છે કે જે પછાત જ્ઞાતિના છે, આદિજાતિના જે છે, પછી વંચિત સમુદાયો જે છે કે જે સમુદાયો કહેવાય ને કે શહેરમાં ન રહેતા પણ જંગલ વિસ્તારોમાં રહેતા હોય બરાબર એવા વંચિત સમુદાયો જે છે એને સામાન્ય વ્યક્તિઓ સાથે ભળવા માટે સામાન્ય સમુદાય જે છે એની સાથે ભળવા માટેનું જે કંઈ પણ કામગીરી જે છે કામગીરી કરવામાં આવે છે કે ભાઈ આ પછાત છે તો એ લાઈફ ટાઈમ પછાત ન રહી જાય બરાબર એના માટેની જોગવાઈઓ જે છે એ પણ આપણા બંધારણમાં કરેલી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવેલી છે. સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત ક્વોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપવામાં આવેલી છે. હવે જો આવા બધા હોય ને જે બરાબર SC ST બરાબર એના માટેની જોગવાઈઓ કરવામાં આવે છે કે ભાઈ અમુક ટકા સીટો જે છે એના માટે સેફ રાખવામાં આવે છે, એના માટે અનામત રાખવામાં આવેલી છે. આપણને ખબર છે કે જનરલ, OBC, SC અને ST. તો એવી રીતે કોઈ પણ તમે જોબમાં જાઓ કે ક્યાંય પણ અભ્યાસક્રમ માટે તમે એડમિશન તો એના માટેની ક્વોટા જે છે એની માટે બેઠકો જે છે એ બેઠકો પ્રોપર ફાળવેલી હોય છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવો કે રક્ષણાત્મક ભેદભાવોની નીતિનો ખાસ પ્રબંધ જે છે એ બંધારણમાં કરવામાં આવેલો છે. હવે આવા બાળકો જે છે બરાબર તો એના માટેની ફીની સગવડ બરાબર પછી તો કે સાથે સાથે અન્ય સવલતો જે છે અથવા તો ફી માફીની સવલતો, શિષ્યવૃત્તિઓ એ તમામ બાબતોની જે કંઈ પણ જોગવાઈઓ છે એ આપણા બંધારણમાં કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા 14 લક્ષણો જે છે બરાબર એ 14 લક્ષણોનો આપણે અભ્યાસ કરી લો આપણો આ પાઠ જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.